કચ્છનો પેટાળ ખનીજ સંપદાથી ભરેલો છે પરંતુ ભૂમાફિયાઓ ખનીજ ચોરી માટે સ્વર્ગ બની ગયેલા માંડવી અબડાસા પંથકમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે માંડવી અબડાસા પંથકમાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડની ટીમો દ્વારા ચકાસણી કરાઈ હોવાની ચર્ચાથી ફફડાટ વ્યાપી ગયો છે બેફામ બનેલા ખનીજ ચોરોને સણસામાં લેવા માટે ગાંધીનગર કક્ષાએથી આદેશો વસૂટ્યા છે સ્થાનિક અધિકારીઓને અંધારામાં રાખીને ખાસ ટીમો દ્વારા ધામા ખવામાં આવ્યા છે અબડાસા માંડવી અને લખપતમાંથી બે લાખ ટન બેન્ટોનાઇટની ચોરી બાદ ખનીજ માફિયાઓએ તંત્રને પડકારો ફેંક્યા હતા ત્યારે આજે ગઢશીશા તેમજ હમલામંજલ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડની ટીમોએ ધામા નાખીને ચેકિંગ હાથ ધરી હતી જોકે આ અંગે જિલ્લા ખાણ ખનીજ અધિકારીનો સંપર્ક સાંધતા તેમણે ફ્લાઇંગ સ્કવોડની ટીમો આવી હોવાની વાતને સમર્થન આપ્યું ન હતું અને તેમને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ ન કરી હોવાની વાત કરી હતી ખનીજ માફિયાઓ દ્વારા લીઝમાં મળેલી જમીન બહાર અને લીઝ વગરના ખેતરો સરકારી પડતર જમીનમાં ખોદકામ કરીને ખનીજ ચોરીની પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે આ પ્રકારની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે અને તેને ધ્યાને લઈને ફ્લાઇંગ સ્કવોડની ટીમોએ માંડવી અબડાસા પંથકમાં ચેકિંગની કામગીરી હાથ ધરી છે તાજેતરમાં જ આશાપુરા કંપની દ્વારા લખપત તાલુકાના ખારોડા ગામમાંથી લીઝ બહારના વિસ્તારમાંથી અઢાર લાખ સતોતેર હજાર એકસો અડતાલીસ મેટ્રીક ટન ચોરી કરતા ખનીજ તંત્ર દ્વારા નોટિસ પાઠવીને નેવું લાખ અઠાણું હજાર રૂપિયાનો દંડ જમા કરાવવા આદેશ કર્યો છે ત્યારે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે કચ્છ જિલ્લામાં ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે રાષ્ટ્રીય સંપ્રદાયની ચોરી કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવાની થઈ રહેલી પ્રવૃત્તિ પર લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડની ટીમ દ્વારા માંડવી અબડાસા પંથકમાં ચેકિંગ કામગીરી હાથ ધરી છે ત્યારે આ સમગ્ર ચેકિંગ પૂર્ણ થઈ ગયા બાદ સ્પષ્ટ થઈ જશે કે ફ્લાઇંગ સ્કોડની ટીમ દ્વારા કેટલી લીઝોની ચકાસણી કરાઈ હતી અને કેટલા ખનીજ ચોરોને દંડ ફટકાર્યો છે